मित्रों धोरण चार विषय पर्यावरण में अगाउना विडियो में आपणे तमने मैं प्रवृत्ति करवानी कही थी के आपणे जे बीज भीना कर्या बराबर त्यारबाद आपणे रूप पर मूक्या अने आपणे 12 दिवस एनो अवलोकन करवानुं हतुं। त्यारबाद जे बीज जे अंकुर फूट्या होय एनुं अहीं कने चित्र दोरवानुं हतुं बराबर अने दौरवानुं छे। मने आशा छे कि ई तमे प्रवृत्ति तमे घरे बेसीने करी पण हशे। चार दिवस बाद जे अंकुरित थयेल बीज छे एनुं पहेला कोष्टकमां अहीं दौरवानुं छे चित्र अने 8 दिवस बाद जे बीज थयुं होय एनुं चित्र अहीं दौरवानुं छे। त्यारबाद आगळ वधी बाळमित्रો तमारी नोटबुकमां लखो। हवे आ प्रश्न तमे तमारी बुकमां लखवाना छे। पहेलुं जोईए, બીજને ડૂબ્યા પછી તેમાં શું બદલાવ આવ્યો તેનું તમે અવલોકન કર્યું, તેને સૂકા બીજ સાથે સરખાવો અને લખો। પહેલાં જે બીજ છે તમે એને ડૂબાડ્યા પાણીમાં બરાબર, ડૂબાડ્યા બાદ તેનું તમે અવલોકન કર્યું એમાં શું બદલાવ આવ્યો બરાબર, સૂકા બીજ સાથે તેને સરખાવો અને એ અહીં કને લખવાનું છે બરાબર। આગળ શું, સોરી, જો રૂ સૂકું થઈ જાય તો શું થશે, જો રૂ સૂકું થઈ જાય તો શું થશે। જવાબ, જો રૂ સૂકું થઈ જાય તો બીજને પાણી નહીં મળે અને છોડ સુકાઈ જશે। મૂળ કઈ દિશામાં ઉગે છે અને પ્રકાંડ, મૂળ કઈ દિશામાં ઉગે છે અને એનો પ્રકાંડ, મૂળ હંમેશા નીચેની દિશામાં અને પ્રકાંડ ઉપરની દિશામાં ઉગે છે, મૂળ હંમેશા નીચેની દિશામાં, નીચેની દિશામાં, તમને પેન્સિલ દ્વારા લખવાનું છે જવાબ, અને ઉપરની દિશામાં પ્રકાંડ ઉગે છે। આગળ, રૂના ટુકડામાં છોડ કેટલા ઉગે છે, રૂના ટુકડામાં છોડ કેટલા ઉગે છે। જવાબ, રૂના ટુકડામાં છોડ, રૂના ટુકડામાં છોડ અંકુરિત થાય છે પરંતુ વધુ મોટું થઈ શકતો નથી। જવાબ લખજો બાળમિત્રો, રૂના ટુકડામાં છોડ અંકુરિત થાય છે પરંતુ વધુ મોટો થઈ શકતો નથી। આગળ, મૂળનો રંગ કેવો છે, મૂળનો રંગ કેવો છે। જવાબ આવશે સફેદ। આગળ, તમે મૂળ ઉપર કોઈ રેસા જોયા, તમે મૂળ ઉપર કોઈ રેસા જોયા। જવાબ, હા, શું આવશે, હા બરાબર, અને એની આગળ આવશે જવાબમાં હા, મેં મૂળ ઉપર ઝીણા તંતુ જેવા રેસા જોયા, હા મેં મૂળ ઉપર ઝીણા તંતુ જેવા રેસા જોયા। આગળ, રૂમાંથી નાનો છોડ ખેંચીને કાઢવા પ્રયત્ન કરો, તમે તેને ખેંચીને કાઢવા સક્ષમ છો કેમ। જવાબ, જો રૂમાંથી નાના છોડને ખેંચીને કાઢવાનો પ્રયત્ન કરીએ છીએ તો છોડ રૂથી છૂટો પડતો નથી, રૂ છોડની સાથે ચોટેલો જ રહે છે, રૂ છોડની સાથે ચોટેલો જ રહે છે। આગળ, તમે જોયું રૂ અને મૂળ કેવી રીતે જકડી રાખે છે, તમે જોયું રૂ અને છોડ કેવી રીતે જકડી રાખે છે। તમે વિચારો, મૂળ જમીનની પણ આ જ રીતે જકડી રાખે છે,
તમારા મિત્રને ઉગાડેલા છોડને પણ જુઓ. હવે જે તમે કર્યું કાર્ય એ તમારા મિત્રએ પણ કર્યું છે, તો તમે તમારા મિત્રનું જે કાર્ય કરેલું છે તમે એને ઉગાડેલા છોડને પણ જુઓ અને અવલોકન કરો. આગળ શું ઉગ્યું? આરિફા અને રૂપાલીએ, અહીં વળી બે પાત્ર આવ્યા, આરિફા અને રૂપાલી, બરાબર. હવે એનું આગળ જોઈએ. આરિફા અને રૂપાલીએ ઉપરની પ્રવૃત્તિ કરી, તેમણે ઘરું ઉગેલું જોયું. આરિફાએ રૂપાલીએ જે ઉપર આપેલી જે પ્રવૃત્તિ આપણે જોઈ કરી અને એને ઘણું બધું જોયું, ઉગેલું જોયું. જ્યારે પૂછવામાં આવ્યું તેમણે શું ઉગાડ્યું છે, હવે એને પૂછવામાં પણ આવ્યું કે તમે આ શું ઉગાડ્યું છે. આગળ શું ઉગાડ્યું છે? ઉગેલી વસ્તુ વિશે તેમની પાસેથી અલગ જ યુક્તિ હતી. હવે જે એણે કામ કર્યું હતું, એણે જે ઉગાડ્યું હતું, એ ઉગેલી વસ્તુમાંથી એને અલગ જ એની ઉક્તિ પણ એમની ઉક્તિ પણ શોધી હતી. એને ઘણી બધી મજા આવી હતી. અને હવે આગળ જોઈએ. આરિફાએ અને રૂપાલીની વિશે આગળ જોઈએ. આરિફાએ આ યાદી બનાવી. પાંદડા, લીંબોળી, કડી, કુરકુરિયું, ખીલ્યું, માછલી. રૂપાલીની યાદી જોઈએ. ચાંદો, વૃક્ષ, હું, વાડ, તરબૂચ, મચ્છર, કાગડું. હવે આગળ જોઈએ પ્રશ્ન. તમે શું વિચારો છો? આ બધા આપણે નામ જોયા, હવે તમને વિચાર આવતો હશે કે આ શું છે. તમે શું વિચારો છો? આરિફા અને રૂપાલીની યાદીમાંથી કઈ વસ્તુ ઉગશે? બેની યાદી અલગ છે. હવે તમે વિચારતા હશો કે શું છે. તે આ બંને યાદીમાં જે નામ આપેલા છે એમાંથી કઈ કઈ વસ્તુ એવી છે જે ઉગી શકે છે? તો જવાબ જોઈ બાળમિત્રો. આરિફા અને રૂપાલીની યાદીમાંથી નીચેની વસ્તુ ઉગશે, જેવી કે લીંબોળી, ત્યારબાદ કડી, વૃક્ષ અને વાડ, બરાબર. ઉપર આપેલા નામમાંથી આટલી વસ્તુ આપણે ઉગશે. આગળ, તમે જે વસ્તુઓ ઉગે તેની તમારી પોતાની યાદી કેમ નથી બનાવતા? તમે જે વસ્તુ ઉગાડી છે, બરાબર, તમે જે કાર્ય કરતા હો ઉગાડવાનું, તેની તમારી પોતાની યાદી પણ એ કેમ નથી બનાવતા? તમને પણ યાદી બનાવવી જોઈએ. હવે આગળ જોઈએ એનામાં જવાબમાં. તમારી યાદીમાં આરિફા અને રૂપાલીની યાદીમાં વસ્તુઓ ઉમેરી શકો છો. હવે અહીં કને વસ્તુઓના નામ લખવાના છે. નામમાં આવશે પેલું લીંબોળી, ગોટલી, કડી, ત્યારબાદ શું આવશે? સૂરજ, પાપણ, ત્યારબાદ છોડ, વાડ, મૂળ, નખ, બીજ, બરાબર. આટલા નામ આવશે. આના સિવાય જો આવડતું હોય તમે પણ નામ લખી શકો છો. આગળ, તમારા વિશે વિચારો. સમયની સાથે સાથે તમારામાં પણ કેટલાક બદલાવ આવ્યા છે. તમે કોઈ રીતે વધ્યા છો? ઉદાહરણ તરીકે, હવે તમારા વિચારો પણ અહીં લખવાના છે અને સમયની સાથે સાથે આપણામાં પણ બદલાવ આવતો હોય છે. આગળ, તમારી ઊંચાઈ વધી. પ્રશ્ન પૂછે છે કે તમારી ઊંચાઈ વધી. છેલ્લા એક વર્ષમાં તમે કેટલા ઊંચા થયા છો? જવાબ, હા, મારી ઊંચાઈ વધી છે. છેલ્લા એક વર્ષમાં હું લગભગ 5 ઇંચ ઊંચો થયો છું. શું કહે છે? છેલ્લા એક વર્ષમાં લગભગ 5 ઇંચ જેટલો હું ઊંચો થયો છું. તમે તમારા નખ ક્યારે કાપ્યા ન હોય એવું અનુમાન કરો. આપણે હંમેશા નખ વધારવાનો શોખ હોય, આપણે નખ કાપતા જ હોઈએ નહીં. તે કેવા દેખાય છે તે બતાવો. તો તમારી આંગળીઓનું ચિત્ર તમારી નોટબુકમાં દોરો.
તમારા નખ ખૂબ જ વધી ગયા હોય, આપણે નખ કાપતા હોઈએ નહીં, અને વધેલા નખની આંગળીઓનું ચિત્ર તમારે નોટબુકમાં દોરવાનું છે. તો બાળમિત્રો, એકવાર પાઠનું વાંચન કરવાનું છે અને પેજ નંબર 90ના પ્રશ્નો છે તમારી પર્યાવરણની બુકમાં લખવાના છે. અસ્તુ.